હેલો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડિયોમાં આપણે નવો પ્રકરણ ચાલુ કરવા જઈ રહ્યા છીએ, જે છે ચેપ્ટર નંબર 10, ગુરુત્વાકર્ષણ. આપણે ગુરુત્વાકર્ષણ વિશે વાત કરીએ એ અગાઉ હું એક માહિતી તમને જણાવવા માંગુ છું. આપણે બધા પ્રાઇમરીથી આ ભણતા આવ્યા છીએ કે ગુરુત્વાકર્ષણ બળ છે એ પૃથ્વી ઉપર જ લાગે છે, બરાબર? તો અવકાશમાં જઈએ ત્યાં તમે વાત તો સાંભળેલી જ હશે કે અવકાશમાં કોઈ પણ પ્રકારનું ગુરુત્વાકર્ષણ બળ લાગતું નથી, એટલે ત્યાં અવકાશ યાત્રીઓ પણ જે હોય છે એ ઊંધા હોય છે, અંતરિક્ષની અંદર એ ઊંધા હોય છે, બરાબર? કેમકે અંતરિક્ષમાં બહાર નીકળ્યા પછી કોઈ પણ પ્રકારનું ફોર્સ તમારા ઉપર લાગુ જ નથી પડતું, તો તમે ત્યાં અંતરિક્ષમાં ઘૂમતા જ રહો, કોઈ પણ જગ્યાએ સ્થિર થઈ શકાય નહીં, બરાબર? તો આ આપણે ગુરુત્વાકર્ષણ પાઠ વિશે ભણવા જઈ રહ્યા છીએ, જેમાં પહેલો જ પ્રશ્ન છે કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સમજાવો અને એનું ગાણિતિક સ્વરૂપ મેળવો. હવે સૌથી પહેલાં આપણે નિયમ વિશે વાત કરીએ કે ગુરુત્વાકર્ષણનો નિયમ શું છે. તો કે વિશ્વનો જે પ્રત્યેક પદાર્થ છે એ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે, બરાબર? આ જે આકર્ષણ બળ છે બે પદાર્થ વચ્ચેનું, એ બંને પદાર્થના દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. હવે નિયમ આપણે સમજીએ. ધારો કે આપણે જે નિયમની વાત કરી એમાં બે પદાર્થનો ઉલ્લેખ છે, બરાબર? તો અહીંયા બે મેં ગોળ પદાર્થ બતાવ્યા છે. આ પદાર્થ નંબર 1 છે અને આ પદાર્થ નંબર 2 છે, જેને મેં નામ આપી દીધું એ અને બી, બરાબર? બંને પદાર્થના દળ અલગ અલગ છે, તો બંને પદાર્થને મેં પોતપોતાનું દળ આપી દીધું. એ પદાર્થનું દળ, ધારો કે આપણે દળને ઇંગ્લિશમાં માસ કહીએ છીએ, તો દળ માટે સંજ્ઞા એમ વાપરીએ છીએ. તો એ પદાર્થનું દળ કેપિટલ એમ છે અને બી પદાર્થનું દળ સ્મોલ એમ છે, બરાબર? બે વચ્ચે જે આપણે આકર્ષણ બળની વાત કરી એ એફ બળને ફોર્સ કહેવાય, એટલે એફ એની સંજ્ઞા છે. અને બંને વચ્ચેનું અંતર જે છે, ડિસ્ટન્સ, એટલે આપણે ડી શબ્દ વાપર્યો. ઓકે, હવે અહીંયા શું કીધું હતું કે આ બંને પદાર્થો ઉપર લાગતું જે આકર્ષણ બળ એફ છે, એ બંનેના ગુણાકારના, જો આ શબ્દ ધ્યાનથી સાંભળજો, ગુણાકારના સમપ્રમાણમાં, બરાબર? હવે આ નિયમને આપણે અલગ કરશું. અહીંયા શું કીધું? સમપ્રમાણમાં અને એમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. તો પહેલાં આપણે ટોટલી જે સંજ્ઞા છે એને સમજાવી દઈએ કે એ પદાર્થનું દળ કેપિટલ એમ છે, બી પદાર્થનું દળ સ્મોલ એમ છે, અને એ અને બી વચ્ચે લાગતું જે અંતર છે એ શું છે? ડી, સ્મોલ ડી. અને બે પદાર્થો વચ્ચે લાગતું બળ શું છે? કેપિટલ એફ. હવે નિયમ મુજબ એવું કીધું હતું કે બે પદાર્થો વચ્ચેનું જે આકર્ષણ બળ છે એમના દળના ગુણાકારના સમપ્રમાણમાં. તો એ જ પાર્ટ મેં અલગ પાડ્યો કે બે પદાર્થો વચ્ચે લાગતું જે આકર્ષણ બળ છે એ એમના બે પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. બળ એફ છે આ સમપ્રમાણની નિશાની, બરાબર? અને બંને પદાર્થોના દળ, એ પદાર્થનું દળ કેપિટલ એમ અને બી પદાર્થનું દળ સ્મોલ એમ, બંનેના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. ઓકે, બીજો પોર્શન શું કીધો તો? બંનેના વચ્ચેના જે અંતર છે એના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. અંતરનો વર્ગ એટલે ડીનો વર્ગ, એનો વ્યસ્ત પ્રમાણ એટલે 1/d નો વર્ગ. ચલો આપણે જોઈએ કે આ બળ છે એ બંને પદાર્થો વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે બળ છે એફ એ અંતરના 1/d ના સ્ક્વેર, બરાબર, એના સમપ્રમાણમાં છે. હવે આ સમીકરણ 1 અને 2ની આપણે વાત કરીએ કે બંનેને સરખાવીએ, તો જુઓ બંનેની એક સાઈડ સેમ છે, એફ લખી દઈએ. હવે આ બંનેનો ગુણાકાર કરીએ તો શું છે? એમ ઇન્ટુ એમ, તો એ ઉપર આવી જાય, અને આ છેદમાં એમ ઇન્ટુ એમ ઇન્ટુ ગુણ્યા 1/d નો વર્ગ, એટલે ઉપર એમ ગુણ્યા એમ આવશે, કેપિટલ એમ ને સ્મોલ એમ ને 1/d નો સ્ક્વેર. હવે આ ચલે છે ને કાઢવો છે, અને આ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ છે, એટલે ચલે છે ની જગ્યા પર જી સંજ્ઞા વાપરી છે. આ કેપિટલ જી શું છે? તો એ સપ્રમાણતાનો અચળાંક છે, એટલે કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે. અને આપણે આ જ નિયમ શોધવાનો હતો, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ શું છે? એફ બરાબર કેપિટલ જી એમ ઇન્ટુ એમ 1/d નો સ્ક્વેર.
આખો ક્વેશ્ચન એકદમ ઇઝી છે અને 3 ગુણમાં પૂછાતો પ્રશ્ન છે, આઈએમપી પ્રશ્ન છે.